શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ ભીમ એકાદશી કે નિર્જળા એકાદશી ક્યારે છે. જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી કે જે કઠિન એકાદશી કહેવાય છે. ભગવાન શ્રી નારાયણને પ્રસન્ન કરવા માટે, સર્વે પાપોને નષ્ટ કરવા માટે, ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનારી વર્ષની સર્વશ્રેષ્ઠ એકાદશી છે. તે એકાદશીના મુહૂર્ત વિશે, મહિમા વિશે જાણીશું અને ખાસ ઉપાય પણ. આ એકાદશીની તિથિ બે દિવસ પડે છે, જેમાં પહેલી જે એકાદશીની તિથિ પડે છે તેમાં વૃદ્ધિ તિથિ આવે છે. તો એકાદશીનું વ્રત ક્યારે કરવું તે સર્વ કાંઈ આપણે જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શાંતાકારમ ભુજગસૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવૈહરમ સર્વલોક એકનાથમ. બોલો સર્વે લોકના એકનાથ પરમ ગુરુ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, વર્ષભરની એકાદશી એટલે કે મહિનાની બે એકાદશી એમ કુલ 24 એકાદશી થાય છે, અને જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે બે એકાદશી એ કુલ 26 એકાદશી થાય છે. તેમાં 26 એકાદશીમાં આ જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી કે જેને નિર્જળા કે ભીમ એકાદશી કહેવાય છે, તે પુરાણોમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે. આ એકાદશીનું વ્રત કરવાથી ચાર પદાર્થની પ્રાપ્તિ તો થાય છે, અને વધુ મહત્વપૂર્ણ એટલા માટે પણ છે કે સુહાગીન મહિલાઓ છે, તપસ્વી છે, તે પણ નિર્જળા એકાદશીનું વ્રત કરીને વર્ષભરની એકાદશીનું પુણ્ય અર્જિત કરી શકે છે. એકાદશીનું નામ જ બતાવે છે, નિર્જળા એકાદશી, અર્થાત જેમાં જલ પણ ગ્રહણ કરી શકાતું નથી. જો કે આપણા શરીર સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને આ એકાદશીનું વ્રત કરવું અત્યારના સમય પ્રમાણે સર્વશ્રેષ્ઠ મનાય છે. જ્યેષ્ઠ માસની જે ગરમી હોય છે તે ગરમીમાં આ વ્રત કરવું ઘણું મુશ્કેલ છે, કારણ કે નિર્જળા વ્રત કઠિન વ્રત મનાય છે. આ વ્રત પાંચ પાંડવોમાંના ગદાધારી ભીમે વ્રત કર્યું હતું, જેઓ કોઈ દિવસ વ્રત કે ઉપવાસ કરી શકતા ન હતા. તેઓએ આ વ્રત કર્યું એટલે આ વ્રતનું મહત્વ વધી ગયું, ભીમ એકાદશી નામ પડ્યું. આમ નિર્જળા કે ભીમ એકાદશીનું મહત્વ વધી ગયું. સુહાગીન મહિલાઓ છે તે આ વ્રત રાખે તો અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ કરી શકે છે, પતિને લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરી શકે છે. વિધિપૂર્વક જલનો કલશ દાન કરવાથી પણ પાપનું શમન થાય છે, જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે તેવી મહા એકાદશી છે. સૌ પ્રથમ આપણે આ એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે, વ્રત ક્યારે કરવું અને પારણ ક્યારે કરવું. આપણા હિન્દુ પંચાંગ અનુસાર જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશીની તિથિ પ્રારંભ થાય છે. તારીખ 17 જૂન 2024 વહેલી સવારે લગભગ 4:43 જ્યાં તિથિ પૂર્ણ થાય છે 18 જૂન 2024 વહેલી સવારે 6:30 ઉદયાતિથિ અનુસાર હંમેશા વ્રત એકાદશીનું રખાય છે. માટે આ વ્રત તારીખ 18 જૂન 2024 મંગળવારના દિવસે રાખવાનું રહેશે, કારણ કે જે એકાદશી સંપૂર્ણ તિથિથી યુક્ત હોય, 12 યુક્ત હોય, તે એકાદશી શુભ મનાય છે. જે એકાદશીની શરૂઆત 10મી તિથિની રાત્રિએથી થતી હોય તે એકાદશી અશુભ મનાય છે. અને એકાદશીની વૃદ્ધિ તિથિ છે 17 જૂને, એટલા માટે સંપૂર્ણ એકાદશીનું વ્રત તારીખ 18 જૂન 2024 દિવસે રહેશે. આ એકાદશીના દિવસે પારણા ક્યારે કરવા તે પણ આપણે જાણી લઈએ. નિર્જળા એકાદશીનું વ્રતનું પારણ તારીખ 19 જૂન 2024 વહેલી સવારે લગભગ 5:30 લઈને 7:30 સુધીનું કરવાનું રહેશે. દ્વાદશી તિથિ સમાપ્ત થાય છે 7:30. દ્વાદશી તિથિ દરમિયાન પારણ કરી લેવા જોઈએ, કારણ કે ત્યાર પછી 13મી તિથિ આરંભ થશે. જે ભક્તો ત્રયોદશીનું વ્રત રાખે છે તેઓ જલ અને તુલસી ગ્રહણ કરીને પારણ કરી શકે છે. એકાદશી
કે જે આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મ કરવા માટે વ્રત, જપ, તપ, ઉપવાસનું જે સૂચન કરેલું છે તેમાં આ મહા એકાદશીના વ્રતનું સૂચન પણ કરેલું છે. માટે એકાદશીનું વ્રત જે વર્ષભરની એકાદશી આહાર સંયમથી યુક્ત રહે છે, એટલે કે આપણે નિયમનું પાલન કરવું પડે છે. દસમની રાત્રિએ હળવું ભોજન કરવું, એકાદશીના વ્રતના દિવસે સવારે એકાદશીના વ્રતનો સંકલ્પ કરવાનો હોય છે. જો કે આ એકાદશી નિર્જળા વ્રત છે, પરંતુ છતાં પણ જો શરીર સ્વાસ્થ્ય સારું ન હોય તો એ પ્રમાણે એકાદશીનું વ્રત કરવું. જે ભક્તો એકાદશીનું વ્રત કરી શકતા નથી તેઓ ભોજન ભલે ગ્રહણ કરે, પરંતુ સાત્વિકતા જાળવી રાખે. પૌરાણિક કથા અનુસાર બહુભોજી ભીમસેને વ્યાસજીએ મોક્ષ પ્રાપ્તિ અર્થે આ ઉપાય બતાવ્યો હતો કે તેઓ આ નિર્જળા એકાદશીનું વ્રત વર્ષમાં એક વખત જે આ વ્રત આવે છે તે કરે. વ્યાસજીના સૂચન અનુસાર ભીમજીએ આ એકાદશીનું વ્રત કર્યું, જેઓથી ભૂખ બરદાસ્ત થતી ન હતી. માટે આ વ્રત ભીમ માટે ઘણું મુશ્કેલ ભરેલું હતું, છતાં પણ તેઓએ આ વ્રત કર્યું અને ચોવીસે એકાદશીનું પુણ્ય પ્રાપ્ત કર્યું. અંતે સ્વર્ગ પ્રાપ્ત કર્યું, મોક્ષ પ્રાપ્ત કર્યું. માટે પણ આ એકાદશીનું મહાત્મય વધી જાય છે. નિર્જળા એકાદશીની તિથિ સૂર્યોદયથી લઈને દ્વાદશી તિથિનો આરંભ થાય સૂર્યોદય પ્રમાણે ત્યાર સુધી ભોજનને ત્યાગ કરવાનું હોય છે. જેઓ ભક્તો આ નિર્જળા વ્રત કરે છે તેના માટે, એટલે કે અગિયારસના સૂર્યોદયથી લઈને બારસનો સૂર્યોદય થાય ત્યાં સુધી આ વ્રતનું પાલન કરવાનું રહેશે. એકાદશીના દિવસે પ્રાતઃ કાળે ભગવાન શ્રી નારાયણનું વિધિ વિધાનથી પૂજન કરવું જોઈએ, કથા સાંભળવી જોઈએ, જલથી ભરેલો કળશ વસ્ત્ર ઢાંકીને દાન કરવું જોઈએ. દક્ષિણા સહિત મંદિરમાં દાન કરી શકાય છે, બ્રાહ્મણોને દાન કરી શકાય છે, અથવા વૃક્ષ નીચે જે પીપળનું વૃક્ષ છે, વડનું વૃક્ષ છે, તેની નીચે પણ રાખી શકાય છે. સુહાગીન મહિલાઓ જે આ વ્રત રાખે છે તેઓ સુહાગની વસ્તુનું દાન અવશ્ય કરે, લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે. આજના દિવસે ખાસ કરીને ભગવાન નારાયણનું વિશેષ પૂજન થાય છે. આપણે જાણી લઈએ ભગવાનની પૂજા વિધિ વિશે. આપણા શાસ્ત્ર અનુસાર એકાદશીમાં નિર્જળા વ્રત કરાય છે, એટલે કે જળ પણ ગ્રહણ કરાતું નથી. પરંતુ જો આ વ્રત આપણે નિર્જળા ન કરી શકીએ તો આપણે ઉપવાસ એટલે કે ફળ ફલાદિ લઈને અથવા તો એક ટાઈમ ભોજન પણ ગ્રહણ કરી શકાય છે, મધ્યાહ્ને અથવા સંધ્યાકાળે. આમ કરવાથી પણ આ એકાદશીનું ફળ અવશ્ય મળે છે. શરીરનો ખ્યાલ રાખતા રાખતા વ્રતો ઉપવાસ કરાય છે. મિત્રો, એકાદશીના લાભો તો અનેક છે, પરંતુ આ એકાદશીમાં મુખ્ય લક્ષ્ય છે ભગવત સેવા, ભગવત ભક્તિ અને ભગવત પ્રેમ. ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે, ભક્તિમય સેવા કરીને શુભકારી ફળ પ્રાપ્ત કરવા માટે આ એકાદશીનું વ્રત છે. પાપમય ઈચ્છાઓથી મુક્તિ પ્રાપ્ત કરીને એક ભક્ત વિશુદ્ધ ભક્તિમય સેવા કરે છે અને પરમેશ્વરની કૃપાપાત્ર બની જાય છે. આ કારણે જ ભક્તો એકાદશીના દિવસે સાધનરૂપ ભક્તિના માર્ગને પ્રગતિના પંથ ઉપર ચાલીને માધ્યમ બનાવીને વ્રત કરે છે અને ભક્તો ભૌતિક વિચારોમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. કારણ કે ભક્તિમય સેવાનો લાભ કેટલી સેવાથી અધિક ગણો કહેવાયો છે. આ માટે જ ભક્ત અધિકથી અધિક આ દિવસે એટલે કે એકાદશીના દિવસે જપ, કીર્તન, ભગવત સેવા, લીલા સ્મરણ તથા ભગવત ચર્ચા કરતા રહે છે, ભક્તિમય સેવા કરતા રહે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે 8 વર્ષની ઉંમરથી 80 વર્ષની ઉંમર સુધીના સર્વે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરી શકે છે. આ નિર્જળા એકાદશીનું વ્રત કરનારે સૌ પ્રથમ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને પીળા વસ્ત્ર ધારણ કરવા જોઈએ. ભગવાન નારાયણનું લક્ષ્મીજી સહિત પૂજન કરવું જોઈએ. પંચોપચાર, ષોડોપચાર આદિથી જે આપણી ભાવના હોય તે પ્રમાણે ભગવાનની મૂર્તિનું પૂજન થાય છે. ચિત્રજી હોય તો તેને સાફ વસ્ત્રથી લૂછીને તેનું પૂજન કરવું જોઈએ. આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવો જોઈએ અથવા ભગવાન નારાયણના કોઈ પણ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ.
સર્વપ્રથમ જ્યારે આપણે ઘરના મંદિર પાસે આવીએ ત્યારે સંકલ્પ કરવો જોઈએ કે આપણે એકાદશીનું વ્રત કઈ રીતે કરવા માંગીએ છીએ. આખો દિવસ આમ તો નિર્જળા એકાદશી એટલે કે જેમાં જળ પણ ગ્રહણ કરવાનું આવતું નથી, પરંતુ ઘણા લોકો આખો દિવસ વ્રત આવી રીતે કરી શકતા નથી. તો ત્રણ પ્રકારથી વ્રત થાય છે, એક તો નિર્જળા વ્રત, એક તો ફલાહાર વ્રત અને એક એક ટાઈમ ભોજન લઈને વ્રત. આમ તો નિર્જળા વ્રતમાં જો શક્તિ હોય તો જળ પણ ગ્રહણ નથી કરાતું, એટલા માટે તેને નિર્જળા કહેવાય છે. જળનું મહત્વ બતાવવા માટે જ આ એકાદશીને નિર્જળા એકાદશી કહેવાય છે. અને ખાસ કરીને જ્યારે ગંગા દશહરા સમાપ્ત થાય છે દસમની તિથિએ, અને ત્યારે એકાદશીના દિવસે નિર્જળા વ્રત રાખવાનો મહિમા છે, એટલા માટે પણ આ દિવસે જળને ગ્રહણ કરાતું નથી. પરંતુ અમુક જ ભક્તો આ વ્રત કરી શકે છે, એટલે કે નિર્જળા વ્રત કરી શકે છે. બાકી તો ફલાહાર અને એક ટાઈમ ભોજન લેવું જ પડે છે, સમય જેવો છે, શરીર પણ નબળા થઈ ગયા છે, માટે ઈશ્વર પણ જાણે છે અને પ્રભુ તો ભાવના ભૂખ્યા છે. મન હૃદય વચન કાયાથી ભગવાનનું નામ સંકીર્તન કરતાં કરતાં વ્રત કરવું જોઈએ. જે આપણી શારીરિક શક્તિ હોય એ પ્રમાણે વ્રત કરવું, વ્રત કરીને માંદા પડવું એ પણ યોગ્ય નથી. માટે પ્રભુનું સ્મરણ કરીને યોગ્ય નિર્ણય લઈને કે આપણી શક્તિ કેટલી છે એ પ્રમાણે વ્રત કરવું જોઈએ, સંકલ્પ કરવો જોઈએ. ત્રણ વાર આચમન થાય છે. ઓમ ગોવિંદાય નમઃ, ઓમ માધવાય નમઃ, ઓમ વાસુદેવાય નમઃ, ઓમ ઋષિકેશાય નમઃ. આ રીતે ત્રણ વાર મંત્ર જપ કરીને એક વાર જલ છોડી દેવાય છે, ભગવાનનું નામ સ્મરણ કરીને ત્યારબાદ સંકલ્પ કરાય છે. ભગવાનને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરાય છે. 16 ચિતથી પૂજન થાય છે અને દીપદાન થાય છે, એટલે કે ભગવાનની સામે દીપક પ્રગટાવાય છે અને આખી રાત એ દીપક રહે એ રીતે રાખાય છે. પીળા ફૂલ પીળા ફલથી ભગવાનનું પૂજન થાય છે. ભગવાનની સામે કોઈ પણ પ્રકારની ભૂલ કે જે આપણે જાણે અજાણે કરી હોય તેની ક્ષમા માંગવી જોઈએ. અને ભગવાન નારાયણની પૂજા કરીને રાત્રિએ જાગરણ કરાય છે, જમીન ઉપર વિશ્રામ કરાય છે, દિવસના ઊંઘવું ન જોઈએ. એકાદશીના દિવસે જે ભક્તો ભોજન કરવા માંગે છે તે ખાસ વાતનું એ ધ્યાન રાખે કે રાંધેલો ભાત લસણ ડુંગળી કે કોઈ પણ વ્યસનનો ત્યાગ કરે તથા આ દિવસે સાત્વિક આહાર જ ગ્રહણ કરે. 12થી યુક્ત એકાદશી આમ તો સર્વે પાપોને નાશ કરનારી છે, પરંતુ છતાં પણ જ્યારે બીજા દિવસે સવારે પણ 12ની તિથિ આવે ત્યારે જ આ એકાદશીના પારણા કરવા જોઈએ. પારણામાં બ્રાહ્મણોને સીધું સામગ્રી સહિત દક્ષિણા દેવી જોઈએ, તુલસી પત્ર અર્પિત કરીને. ત્યારબાદ બ્રાહ્મણોને ભોજન પણ કરાવી શકાય છે તથા ગાય માતાની સેવા પશુ પક્ષીની સેવા કરવી ઉત્તમ ફળ પ્રાપ્ત કરાવનાર છે, પાપોને નષ્ટ કરનાર છે. નિર્જળા એકાદશીનું ઘણું મહત્વ છે. આ એકાદશીના દિવસે ભગવાન નારાયણની પૂજા કરવાથી દુઃખ કષ્ટ પીડામાંથી મુક્તિ મળે છે. પુણ્યનો પ્રભાવ જે આપણા જીવનમાં હોય છે તે વધી જાય છે અને મનુષ્ય મૃત્યુ બાદ સ્વર્ગને વૈકુંઠ ધામને પ્રાપ્ત કરી શકે છે. આ નિર્જળા એકાદશી પાંડવોએ પણ કરેલી હતી અને પુણ્યના ભાગી બન્યાતા જીવનમાં વિજયની પ્રાપ્તિ કરી એવી આ શુભ અને મંગલકારી નિર્જળા એકાદશી છે. તો મિત્રો, આપણે સાંભળી કે નિર્જળા એકાદશીનું વ્રત કઈ તારીખે કરવાનું છે. મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.